સ્વામી નિત્યાનંદ આશ્રમમાં બે બાળકો સાથે દુર્વ્યવહારના કેસમાં ચાઇલ્ડ વેલફેર કમિટી ફરી સક્રિય બની છે. સીડબ્લ્યુસીએ ફરીવાર તપાસ શરૂ કરતા બંને બાળકોના નિવેદન નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી. કેમેરા સામે જ બંને બાળકોના નિવેદન પણ નોંધવામાં આવી રહ્યા છે. નિવેદન નોંધવાની આ સમગ્ર કાર્યવાહી વિવેકાનંદ નગર મહિલા પોલીસ અધિકારીઓની સામે જ કરવામાં આવી રહી છે. તો આપણે જણાવી દઈએ કે નિત્યાનંદ આશ્રમમાં બે બાળકો સાથે જે દુર્વ્યવહારનો મામલો સામે આવ્યો હતો તે ઘટનામાં સીડબ્લ્યુસી દ્વારા ફરી એકવાર તપાસ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે અને આ કામગીરી અંતર્ગત જે બે બાળકો છે તેમની ફરિયાદ નોંધવામાં આવી રહી છે. ત્યારે જોડાઈએ સંવાદદાતા યુનુસ ગાઝી સાથે. યુનુસ, જાણકારી મળી રહી છે કે સીડબ્લ્યુસીએ ફરીવાર તપાસ અંતર્ગત બંને બાળકોની ફરિયાદ અને તેમના નિવેદન નોંધવાની કામગીરી શરૂ કરી. શું ખુલાસાઓ થઈ રહ્યા છે? શું માહિતી વધુ ખુલીને સામે આવી રહી છે? જનાર્દન શર્મા દ્વારા પોતાના ત્રણ બાળકોને આશ્રમમાં ગોંધી રાખવામાં આવી અને પહેલી જે અરજી કરી હતી તેના આધારે સીડબ્લ્યુસી અને પોલીસ દ્વારા લગભગ શુક્રવારના પૂર્વે આ બે બાળકોને મુક્ત કરાવ્યા હતા. ત્યારબાદ આ બંને બાળકોની કસ્ટડી મેળવ્યા બાદ આજે જનાર્દન શર્મા છે તેઓને આ બંને બાળકોએ જણાવ્યું હતું કે તેઓની સાથે આશ્રમમાં દુર્વ્યવહાર કરવામાં આવશે. ત્રણ વીક સુધી એક જગ્યા ઉપર તેઓને ગોંધી રાખવામાં આવ્યા હતા અને બાર મજૂરી જેવા તેઓની પાસે કામ કરાવવામાં આવતા હતા. આ તમામ કેફિયતને આધારે જનાર્દન શર્માએ ગઈકાલે વિવેકાનંદ નગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. અત્યાર સુધી જે સીડબ્લ્યુસીની તપાસ હતી એમાં બાળકો સાથે કોઈ એવું કૃત્ય થયું નથી અને આશ્રમમાં કોઈ એવી ઘટના બની નથી તેવો એક રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો અને આશ્રમને એક રીતે ક્લીન ચીટ આપવામાં આવી હતી. પરંતુ બાળકોની કસ્ટડી મેળવ્યા બાદ તેના પિતા જનાર્દન શર્મા દ્વારા ગઈકાલે જે એફઆઈઆર નોંધાવવામાં આવી તેમાં ચોંકાવનારા ખુલાસાઓ થયા હતા. તેના આધારે પોલીસે એફઆઈઆર નોંધી છે અને તપાસની પ્રક્રિયા શરૂ કરી છે. તે સાથે સીડબ્લ્યુસી ફરી એકવાર સક્રિય થઈ છે અને આ બંને બાળકોના જે નિવેદનો નોંધવાની પ્રક્રિયા શરૂ કરી છે અથવા તો તેઓની સાથે શું ઘટના ઘટી છે, કોના દ્વારા શું કરવામાં આવ્યું છે, એ તમામ બાબતો અંગે તેઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. સૂત્રો તરફથી જે વિગતો મળી રહી છે તે મુજબ વિવેકાનંદ નગર પોલીસ દ્વારા પણ વિડીયો કેમેરાની સામે આ બંને બાળકોના નિવેદનો લેવામાં આવી રહ્યા છે. સીડબ્લ્યુસી દ્વારા પણ તેઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. બંધ બારને આ પ્રક્રિયા ચાલી રહી છે એટલે કે હજુ વધુ કોઈ નવા ખુલાસાઓ થયા છે કે કેમ, નવી કોઈ વિગતો સામે આવી છે કે કેમ, તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી. પરંતુ હવે સીડબ્લ્યુસી ફરી એકવાર સક્રિય થઈ છે અને પોલીસ પણ તમામ મામલાની તપાસ કરી રહી છે અને આશ્રમમાં પણ આજે સવારે પણ તપાસ કરવામાં આવી હતી, ગઈકાલે રાત્રે પણ તપાસ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા પણ અલગ અલગ દિશાઓમાં તપાસ કરવામાં આવી રહી છે અને જે નંદિતા છે તે ક્યાં છે અને તેને લાવવા માટેના પ્રયત્નો પણ જારી છે. આભાર માહિતી આપવા બદલ. તો બંને બાળકોની તપાસને લઈને સીડબ્લ્યુસી દ્વારા અગાઉ આશ્રમની ક્લીન ચીટ અપાઈ હતી, પરંતુ બાળકોના પિતા દ્વારા હવે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે કે બાળકો સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો છે, તેમની પાસે બાળ મજૂરી કરાવવામાં આવી છે અને આ પોલીસ ફરિયાદના આધારે સીડબ્લ્યુસી હવે ફરી એકવાર તપાસ શરૂ કરી છે.